નમસ્કાર, હું સાળુંકે નાયક, સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અંતર્ગત એસસીઓડી સ્પોર્ટ્સ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા ચાલતી ઇન સ્કૂલ યોજનામાં પી આર પટેલ ભુજ કન્યાશાળા તાલુકા પાદરા જિલ્લા વડોદરામાં એક ખોખો ટ્રેનર તરીકે હાલ ફરજ બજાવું છું. સ્કિલ કરતાં પહેલાં વોર્મઅપ કે સ્ટ્રેચિંગ કરવું ખૂબ જરૂરી છે, જેનાથી તમને ઇન્જરી ના થાય. આજે આપણે ખોખોમાં ખૂબ જરૂરી સ્કિલ એટલે કે પોલ ટર્નિંગ વિશે ચર્ચા કરીશું અને એનો ડેમો જોઈશું. સામાન્ય રીતે પોલ ટર્ન કરતી વખતે ચેઝરનું ધ્યાન પોલ તરફ હોવું જોઈએ અને પોલ ટર્ન કરતી વખતે જ્યારે તેને ખો મળે છે ત્યારે તેને સૌ પ્રથમ પોતાનો જમણો પગ નાનો કાઢીને બોડી બેન્ડ હોવું જોઈએ, જેથી તેનું બેલેન્સ જળવાઈ રહે. ત્યારબાદ તેને પોલ ટર્ન કરતી વખતે તેને પોતાનો પગ પોલની પાછળ રાખીને સહેજ ગમીને બોડી શિફ્ટિંગ કરવાનું હોય છે. ત્યારબાદ તેણે નમીને ફરીથી ચેરને ખો આપવાનો હોય છે. પોલ ટર્ન કરતી વખતે તમારે કાંડાનો ઉપયોગ કરવાનો રહેશે. પોલ ટર્ન તમારો જેટલો ફાસ્ટ અને સરળ હશે તો તમે વિકેટો આરામથી મારી શકશો. પોલ ટર્ન કરતી વખતે તમારે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે તમારો પગ સેન્ટરમાં ના પડે. કોઈ પણ એક્સરસાઇઝ કે ગેમ કર્યા બાદ તમારે કુલ ડાઉન કરવું ખૂબ જરૂરી છે, જેનાથી તમારા મસલ્સ રિકવર થાય છે અને એને આરામ મળે છે, જેથી તે બીજા દિવસ માટે રિકવર થાય છે.